વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર તેના સ્વાધ્યાયના MCQs આપણે જોઈશું. આપણે ઝડપથી એનું રિવિઝન કરી રહ્યા છીએ. પહેલો MCQ, બે બિંદુવત વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવેલા છે, તેમની વચ્ચે લાગતું વિદ્યુતભાર ફાય છે. હવે વિદ્યુતભારોના મૂલ્ય બમણા કરી તેનું અંતર અડધું કરવામાં આવે તો તેમને વચ્ચે લાગતું બળ વિદ્યુતબળ કેટલું હોય? તો 16 ફાય. બીજું, એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા સમાન મહત્ત્વનો શબ્દ છે, તેના પર લાગતું પરિણામી બળ હંમેશા 0 હોય. ઓપ્શન એ. ત્રીજું, એક વિદ્યુત ડાયપોલને કોઈ બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં, બિંદુવત બહુ મહત્ત્વનું છે, બિંદુવત વિદ્યુતભારને કારણે અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેને કારણે ઓપ્શન સી, તે ડાયપોલ પર લાગતું ટોર્ક 0 હોઈ શકે. ચોથું, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો ચાર્જ સમાન હોય છે, તેથી આપણે કહી શકીએ કે તે બંને પર લાગતા બળોના મૂલ્ય સમાન હોય. પાંચમું, શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતબળ આલ્ફા છે. જો આ જ બે વિદ્યુતભારોને આટલા જ અંતરે પરંતુ કે જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ કેમાં ભાગનું થાય, એટલે ઓપ્શન ડી, આલ્ફા બાય કે. છઠ્ઠું, બે બિંદુવત વિદ્યુતભારો 4Q અને -Q વચ્ચેનું અંતર R છે. આ બંને વિદ્યુતભારોને બરાબર વચ્ચે એક ત્રીજો વિદ્યુતભાર Q મૂકવામાં આવે છે. જો વિદ્યુતભાર -Q પર લાગતું પરિણામી બળ 0 હોય તો Q ની વેલ્યુ કેટલી થાય? તો -Q જેટલી થાય, ઓપ્શન એ. સાતમું, એ ત્રીજાના વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા λ = λ0cos θ છે, તો તેમના પરનો કુલ વિદ્યુતભાર 0 થાય, કારણ કે સૂક્ષ્મ ભાગનું આપણે સંકલન કરીશું અને કોસનું સાઇન થશે, લિમિટ 0 થી 2π થશે, આન્સર 0 થશે. આઠમું, ધાતુના બે સમાન ગોળાઓ A અને B પર સમાન વિદ્યુતભાર Q છે. જ્યારે આ બે ગોળાઓને એકબીજાથી R જેટલા અંતરે રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે આ ગોળાઓ જેવા જ એક ત્રીજો ગોળ જે વિદ્યુતભાર રહિત છે તે ગોળા Cનો A સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે. ત્યારબાદ ગોળા Cને B સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે, તો પરિણામે છેલ્લે A અને B જે નવા વિદ્યુતભારો સાથે તૈયાર થયેલા છે તેમનો વચ્ચે લાગતું બળ કેટલું હશે? તો ઓપ્શન સી, 3F/8. નવમું, બે બિંદુવત વિદ્યુતભારો Q અને 4Qને એકબીજાથી 30 સેન્ટીમીટરના અંતરે મૂકેલા છે, તો તેમને જોડતી રેખા પર ખાલી જગ્યા રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 હશે. તો અહીં આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 હશે, તો કહી શકીએ ઓપ્શન એ, 4Q વિદ્યુતભારથી 20 સેમી અંતરે રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 હશે. દસમું, પરમિટિવિટી ε₀ના પરિમાણિક સૂત્ર ઓપ્શન સી, m-1l-3t2q2 થશે. અગિયારમું, HCl અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપેલી છે, 3.4 ગુણાકારમાં 10⁻³૦ કુલમ ઇન્ટુ મીટર. આ અણુના બંને પરમાણુ પર સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભાર છે એમ કલ્પીએ, અને આ વિદ્યુતભારોનું મૂલ્ય કેટલું હોય? ને બે પરમાણુ વચ્ચેનું અંતર આપણને 2a = 1 એંગસ્ટ્રોમ આપેલું છે, તો ગણતરી કરતાં p = 2aq ધ્યાનમાં રાખીને ક્યુ મેળવી શકીએ છીએ, 3.4 × 10⁻²⁰ કુલમ જેટલું થશે, એટલે કે આપણો ઓપ્શન આવશે બી. બારમું, 10 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં અસ્તિત્વમાં છે, તો આ વિદ્યુત ક્ષેત્રનું XY સમતલમાં મૂકેલા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ કેવું થશે? અહીંયા એરિયા વેક્ટર અને વિદ્યુત ક્ષેત્ર બંને સમાન દિશામાં હોવાથી આન્સર આવશે એ, 1.0 ન્યૂટન મીટર² / કુલમ. તેરમું, એક સુવાહક ગોલીય કવચની ત્રિજ્યા 10 mm છે અને તેના પર 100 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલ છે. આ કવચના કેન્દ્ર પર 10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું વિદ્યુતભાર 0 હોય, કારણ કે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર રચાતું નથી. ચૌદમું,
કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ હોય ત્યારે તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સનું મૂલ્ય ફાય છે. હવે આ પૃષ્ઠની અંદર બીજો એક વિદ્યુતભાર -10 માઇક્રોકુલમ દાખલ કરવામાં આવે, આ બંને વસ્તુથી તમે વિચારી શકો છો ટોટલ વિદ્યુતભાર કેટલો થશે? 0. પણ અમે આન્સર આવશે 0. 15મું, કોઈ એક જ ગોળાના કેન્દ્ર પર એક વિદ્યુત ડાયપોલ મૂકો. હવે વિદ્યુત ડાયપોલ વિજાતીય હોય અને સમાન મૂલ્યનો હોય તેથી સંકળાતો વિદ્યુત ફ્લક્સ હશે 0. 16મું, ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ભારે ગોળાઓને 1 મીટર લંબાઈની દોરીઓ વડે એક જ આધાર બિંદુ પર ગુરુત્વ મુક્ત અવકાશમાં લટકાવેલા છે. આ બે ગોળા વચ્ચેનું અંતર ખાલી જે મીટર થશે. અહીંયા આગળ ગુરુત્વ મુક્ત હોવાને કારણે મેક્સિમમ અપાકર્ષણ થશે, એટલે એકબીજાને સમાંતર એકબીજાને એક જ રેખામાં ગોઠવાશે અને પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે 2 મીટર જેટલું તેમની વચ્ચેનું અંતર થશે. ઓપ્શન સી. 17મું, એક બિંદુવત વિદ્યુતભાર ક્યુ કોઈ એક બિંદુ પી પાસે મૂક્યો છે અને પી બિંદુ નજીક એક બંધ પૃષ્ઠ મૂક્યું છે. આ પૃષ્ઠમાંથી પસાર થતો વિદ્યુત ફ્લક્સ 0 થાય કારણ કે ક્યુ એ બહારની બાજુ હોવાથી તે પૃષ્ઠ સાથે સંકળાયેલો નથી. 18મું, એન બાજુવાળા એક નિયમિત બહુકોણના n-1 શિરોબિંદુ પર દરેક પર ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકેલ છે. બહુકોણના કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર r છે તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો બિંદુવત વિદ્યુતભાર જેટલું હોય કે q/r² જેટલું હશે. 19મું, 2q અને -q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે એફ બળ લાગે છે. હવે તેમને વાહકતાથી જોડી અને છૂટા પાડી પછી તેટલા જ અંતરે મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું થાય? તો F/8. ઓપ્શન ડી. 20મું, 1 કુલમ વિદ્યુતભારમાંથી બહાર નીકળતી વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ε₀ આપણે આપેલું છે તેના પરથી આપણે ગણતરી કરીને કહી શકીએ કે તેના પરનો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા φ=q/ε₀ ઉપરથી 1.13 × 10^11 એટલે કે ઓપ્શન આપણો સી મળશે. કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી 10^19 ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન દૂર થાય પ્રોટોન રહેશે એટલે પ્લસ રહેશે અને તે આપણે q=n પરથી ગણી શકીએ. ઓપ્શન બી 1.6 કુલમ જેટલો થશે. 22મું, સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર ક્યુ મૂકેલો છે. સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું? જો બધી બાજુ વિચારીએ તો q/ε₀ થાય પણ અહીં આગળ એક જ પૃષ્ઠ સાથે છે એટલે q/6ε₀ થશે. 23મું, એમ દળના પ્રવાહીના બૂંદ પર વિદ્યુતભાર ક્યુ છે. આ બૂંદને સંતુલિત રાખવા વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો એક બાજુ વિદ્યુત બળ છે અને બીજી બાજુ ગુરુત્વ ક્ષેત્રનું બળ છે એને કારણે mg=, તમે qe કહી શકો અને ઈને સબ્જેક્ટ કરો તો mg/q. ઓપ્શન એ. 24મું, આકૃતિમાં દર્શાવેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ 0 થશે. આ વિદ્યુત ડાયપોલ જેવું છે, બંને કુલ વિદ્યુતભારનો સરવાળો કરે તો 0 થાય, પરિણામે 0 થાય. 25મું, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક છેડેથી ખુલ્લા નળાકારના ખુલ્લા છેડે કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. આ નળાકારના પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું થાય? તો અહીંયા આગળ કુલ ફ્લક્સ કેટલું? તો કુલ ફ્લક્સ એટલે જો આ સમમિતિને આધારે આખો નળાકાર ડાબી બાજુ પણ એટલો જ બનાવીએ તો ક્યુ બરાબર સેન્ટર પર આવશે અને તેથી q/ε₀ થાય. પરંતુ અહીંયા એક જ છેડો આપેલો હોવાને કારણે મતલબ સેન્ટરથી અડધો ભાગ જ આપેલો હોવાને કારણે અડધા ભાગ જેટલું થાય, મતલબ સી ઓપ્શન q/2ε₀ જેટલું વિદ્યુત ફ્લક્સ અહીંયા થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા જે MCQs જવાબો છે તે આપણે સાંભળીશું, યાદ રાખીશું અને આમાં કંઈ પણ થોડો નાનો મોટો ફેરફાર કરે, તેમાં વેલ્યુમાં ફેરફાર કરે તો આપણે ધ્યાનપૂર્વક તેની કિંમત સૂત્રને આધારે ગણીને મૂકી જોઈએ.
जो आपने आ वीडियो गम्यो होय तो आप लाइक करो, अपना मित्रों ने शेर करो अने अमारी चेनल सब्सक्राइब करजो। जारे जारे पण नवी नोटिफिकेशन आवे ते आप मेळवता रहो ते माटे बेल बटन ऑन करजो। आप सबनो आभार। थैंक्स।